સ્નેહ સંમેલન નો કાર્યક્રમ તે હેતુથી દીકરીઓના સન્માન સાથે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ સમિતિના ચેરમેન શિક્ષણ મંત્રી વૈભવ રાઠોડ તથા સમાજના દાતાઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઇનામોનું આયોજન કરી ધોરણ એક થી બાર સ્નાતક અનુસ્નાતક ડિગ્રી એન્જિનિયરિંગ દીકરીઓએ જે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ મહામંત્રી કારોબારીના સભ્યો તેમજ સમૂહ સમિતિ દ્વારા સહકાર સમિતિના સભ્યોની અથાગ મહેનત પ્રયત્નથી આ કાર્યક્રમને બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે યુવાધનને પ્રોત્સાહિત આપવા માટે ઉમિયા મંદિરના પૂજારીએ પણ ખાસ ઉપસ્થિત રહી દીકરીઓના સન્માનની વાતો કરી હતી અક્ષર પરિયાગો મંડળ છેલ્લા નવ વર્ષથી ચાલે છે આ દસમું સ્નેહ સંમેલન છે અને દસને સેરેમનીમાંથી ઇનામ વિતરણ પચાસ દીકરીઓને ઇનામ વિતરણનું આયોજન કરેલું છે અને વીસેક છોકરાનું આયોજન કરેલું છે અને આ રીતનો અમારો ભવ્ય પ્રોગ્રામ થાય છે દર સાલ અને ભગવાન અમને સદબુદ્ધિ સારું કામ થાય દીકરીઓ માટે બહુ આગળ થાય એ રીતનું અમે આયોજન કરી રાઠોડ એન્ડ હું અહીંયા જેમ કે કેન્દ્રીય સરકાર આજ આજકાલ શું કહેવાય છે કે આપણા બેટી બચાવો અને બેટી બેટીઓ માટે બહુ બધું આગળ વર્ક કરી રહી છે એ જ રીતે અમારું અક્ષર પરિવાર યુવક મંડળ આજે બધી છોકરીઓ અને જેમ ટીનેજર્સ જે લોકો છે એવી જ રીતે અમને બધાને બી દર વર્ષની જેમ આજે પણ આવી રીતે પ્રોત્સાહન કરે છે અને દર વર્ષે એવોર્ડ્સ બી આપે છે અને એ રીતે ટીનેજર્સ આગળ ભણે છે હું એક એઝ અ માસ્ટર્સ કરું છું અત્યારે અને દર વર્ષે આ રીતે બધાને એવોર્ડ્સ બી આપે છે અને એ રીતે હું બહુ જ થેન્કફુલ છું અમારા અક્ષર પરિવાર યુવક મંડળ માટે વૈભવ રાઠોડ કેટીવી ન્યૂઝ ગુજરાતી મોડાસા